નમસ્કાર, જોઈએ દૂરદર્શન સમાચાર. અમદાવાદમાં શરૂઆત કરીશું હેડલાઇન્સથી. અમદાવાદમાં આજથી આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો થશે પ્રારંભ. 44 દેશ, 18 રાજ્યના 245 અને ગુજરાતના 290 પતંગબાજો લેશે હિસ્સો. ટુરિઝમ ક્ષેત્રે રોજગારીમાં વધારાની આશા. પરેશ ધાનાણી બન્યા વિધાનસભામાં વિપક્ષના નેતા. કોંગ્રેસના ધારાસભ્યોએ પણ ધાનાણીના નામ પર કળશ ડોળ્યો. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ સાથે બેઠક બાદ કરાઈ જાહેરાત. ગુજરાત આવકવેરા વિભાગ દ્વારા 46,838 કરોડ રૂપિયાનું ટાર્ગેટ પૂરું કરવા કવાયત શરૂ. જીએસટી અને વિમુદ્રીકરણ બાદ કરદાતાઓની સંખ્યામાં વધારો થયો હોવાનું જણાવે છે આવકવેરા વિભાગના મુખ્ય કમિશનર એ કે જયસ્વાલ. 3 મહિનામાં લક્ષ્ય પૂરું કરવાનો કર્યો દાવો. ટ્રમ્પે લગાવી વિઝા લોટરી પ્રથા પર રોક. H-1B વિઝાની મુદત લંબાવવાની પ્રથા બંધ કરવાના ટ્રમ્પ સરકારના પ્રયાસોને સર્વોચ્ચ અમેરિકી વેપારી સંગઠને કર્યો વિરોધ. નિયમ લાગુ કરાશે તો લાખો ભારતીયોને થશે અસર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મધ્યપ્રદેશમાં પોલીસ મહાનિદેશક અને મહાનિરીક્ષકોની બેઠકને કરશે સંબોધન. આજથી 2 દિવસ માટે મધ્યપ્રદેશની મુલાકાતે. જમ્મુ કાશ્મીરમાં ભારે હિમપ્રપાત, બરફવર્ષાથી મોત. કેટલાક સ્થળોએ વિક્રમજનક લઘુત્તમ તાપમાન. રાજ્ય સરકાર દ્વારા 4 લાખના વળતરની જાહેરાત. ગુજરાતમાં પણ ઠંડીનો ચમકારો યથાવત. હવે જોઈએ સમાચાર વિગતવાર. અમેરિકાના સર્વોચ્ચ વેપારી સંગઠને ટ્રમ્પ સરકાર દ્વારા H-1B વિઝાનો મુદતમાં વધારો બંધ કરવા થઈ રહેલા પ્રયાસોની આલોચના કરી છે. સંગઠનનું કહેવું છે કે સરકારના આ નિર્ણયથી પ્રતિભાશાળી લોકો અમેરિકા છોડી જશે. વિઝા નિયમ કડક થતા લાખો ભારતીય વ્યવસાયીઓ માટે અમેરિકા છોડીને ભારત પાછા ફરવાની નોબત આવી શકે છે. કહેવાય છે કે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની બાય અમેરિકી હાયર અમેરિકી નીતિને વેગ આપવા હોમલેન્ડ સિક્યોરિટી વિભાગે આ અંગેની દરખાસ્તનો મુસદ્દો ઘડી કાઢ્યો છે. આ પૈકી કેટલાક નાના બિઝનેસમેન છે અને અમેરિકામાં નોકરીની તકોનું સર્જન પણ કરે છે. આવા લોકો દ્વારા અમેરિકા છોડવામાં આવતા અર્થતંત્ર પણ પ્રભાવિત થઈ શકે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મધ્યપ્રદેશમાં ગ્વાલિયર જિલ્લાના ટેકનપુરમાં આવેલા સિયા સુરક્ષા અકાદમીની મુલાકાત લેશે. તેઓ અહીં આયોજિત રાજ્યોના પોલીસ મહાનિદેશક અને પોલીસ મહાનિરીક્ષકોના વાર્ષિક સંમેલનમાં ભાગ લેશે. 7 અને 8 જાન્યુઆરીએ આ સંમેલનનું આયોજન છે. સંમેલનમાં દેશના વિવિધ રાજ્યોના ટોચના પોલીસ અધિકારી દેશની સુરક્ષા મુદ્દે ચર્ચા કરીને વિચારોનું આદાન પ્રદાન કરે છે. કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહ આ સંમેલનમાં ભાગ લેવા શનિવારે ગ્વાલિયર પહોંચી ચૂક્યા છે. અમદાવાદમાં આજથી 29મા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો પ્રારંભ થશે. પતંગ મહોત્સવમાં 44 દેશોના 149 તેમજ 18 રાજ્યોના 96 અને ગુજરાતના 290થી વધુ પતંગબાજો ભાગ લેવાના છે. આ મહોત્સવ 14 જાન્યુઆરી અર્થાત ઉત્તરાયણ સુધી ચાલશે. આ વર્ષે અર્જેન્ટિના, ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ, કેનેડા, કંબોડિયા, ફ્રાન્સ, જર્મની, મલેશિયા, સિંગાપોર સહિતના દેશો ભાગ લેશે. ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા પતંગ ઉત્સવનું આયોજન કરવામાં આવે છે. અમદાવાદમાં એનઆઈડી ખાતેના સાબરમતી રિવરફ્રન્ટમાં રાજ્યપાલ ઓપી કોહલી આ ફેસ્ટિવલનું ઉદઘાટન કરશે. મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને મંત્રીગણ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહેશે. કાઇટ ફેસ્ટિવલ, ટુરિઝમ અને કાઇટ ઇન્ડિયામાં રોજગારીમાં મહત્તમ વધારો થઈ રહ્યો છે. અને આપણી સાથે જોડાઈ રહ્યા છે અમારા દૂરદર્શનના સંવાદદાતા જયસુખ શિયાણી. તેમની પાસેથી વધુ વિગતો મેળવીશું. જી જયસુખ, આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ શરૂ થઈ રહ્યો છે, ઉદઘાટન છે આજે, ત્યારે કેવી છે ત્યાંનો માહોલ અને શું છે ત્યાંની તૈયારીઓ અને ત્યાંની શું વધુ વિગતો છે આપની પાસે? હું આપને જણાવી દઉં કે અમદાવાદના સાબરમતી નદી કિનારે થોડી જ ક્ષણોમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો પ્રારંભ થવા જઈ રહ્યો છે.
ગુજરાતના રાજ્યપાલ શ્રી ઓપી કોહલી આ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો પ્રારંભ કરાવશે. આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિન પટેલ પણ ઉપસ્થિત રહેશે. સાથે સાથે જ્યારે મેળાનો પ્રારંભ કરાવશે ત્યારે અમદાવાદ શહેરની વિવિધ શાળાના હજારો વિદ્યાર્થીઓ સૂર્ય નમસ્કાર અને યોગ કરશે. ત્યારે અમદાવાદ નદીની સાબરમતી નદીનો આ કિનારો પર એક નયન રમ્ય દ્રશ્યો પણ જોવા મળશે. સાથે સાથે દેશ વિદેશથી હજારો પર્યટકો પણ પધારી ચુક્યા છે. તેનું ગુજરાતની અસ્મિતાને છાજે તેવું તેમનું ભવ્ય સ્વાગત પણ કરવામાં આવ્યું છે. અહીં ગુજરાતના આ મેળાના સ્થળ પર ગુજરાતના વિવિધ પ્રવાસન સ્થળોની માહિતી આપતા થીમ પેવેલિયન પણ ઉભા કરવામાં આવે છે, જેથી કરીને રાજ્યમાં વધુ ને વધુ પ્રવાસીઓ આવે અને સ્થાનિક લોકોને આ પ્રવાસ આધારિત રોજગારી મળે એવો પણ રાજ્ય સરકારનો એક અભિગમ છે. અને સાથે સાથે દેશભરના વિવિધ રાજ્યોના શિલ્પ સ્થાપત્યો, હસ્તકળા, કચ્છનું ભરતકામ, જામનગરની અને કચ્છની બાંધણી જેવા વિવિધ આપણે પરંપરાગત જે આપણા કાપડ ઉદ્યોગો છે એમના પણ સ્ટોલ છે, ફૂડ સ્ટોલ છે, ક્રાફ્ટ બજાર છે. તો એક રીતે જોઈએ તો આ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ હવે નહીં ગુજરાતની પણ એક વિશ્વ માટે એક ઓળખ બની રહ્યો છે. જી જી જયસુખ જી, બિલકુલ, આપનો ખૂબ ખૂબ આભાર. તો આ અમારા સંવાદદાતા જયસુખ શિયાણી. સમાચારમાં આગળ વધીશું. વિધાનસભામાં વિપક્ષના નેતા તરીકે પરેશ ધાનાણી પર કોંગ્રેસે પસંદગીનો કળશ ઢોળ્યો છે. અમરેલીના ધારાસભ્ય પરેશ ધાનાણીનું નામ અગાઉથી જ ચર્ચામાં હતું. કોંગ્રેસના ધારાસભ્યોની બેઠકમાં પણ પરેશ ધાનાણીનું નામ ટોચ પર હતું. રાહુલ ગાંધીના દિલ્હી સ્થિત નિવાસસ્થાને યોજાયેલી બેઠકમાં વિપક્ષના નેતા તરીકેના નામની ચર્ચા થઈ હતી. અશોક ગેહલોત અને ભંવર જીતેન્દ્રસિંહ સાથે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ચર્ચા કરીને આખરે પરેશ ધાનાણીના નામ પર મહોર મારી હતી. ગુજરાતના પ્રભારી અશોક ગેહલોતે પરેશ ધાનાણીના નામની સત્તાવાર જાહેરાત કરી હતી. વૈષ્ણવ સંપ્રદાયની કલ્યાણ પુષ્ટિ હવેલી દ્વારા અમદાવાદ ખાતે પુષ્ટિ પંચતત્વ મહોત્સવનું આયોજન થયેલું છે. 7 જાન્યુઆરી સુધી આ કાર્યક્રમ ચાલશે. આ પ્રસંગે વૈષ્ણવાચાર્ય દ્વારકેશલાલજી મહારાજ દ્વારા પુષ્ટિ માર્ગના 5 તત્વોના વિષયે કથારસપાન થઈ રહ્યું છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ આ પ્રસંગે કલ્યાણરાયજી અને યમુનાજીની મહાઆરતીમાં ભાગ લીધો હતો. મુખ્યમંત્રીએ આ પ્રસંગે લોકકલ્યાણ અર્થે વૈષ્ણવ સંપ્રદાયના યોગદાનનું અભિવાદન કરીને ઉપસ્થિત વૈષ્ણવજનોને શુભેચ્છા પાઠવી હતી. ગુજરાતમાં વિમુદ્રીકરણ અને જીએસટી બાદ કરદાતાઓની સંખ્યામાં ધરખમ વધારો થયો છે અને હજુ આગામી દિવસોમાં સંખ્યા વધે તેવા એંધાણ છે. આવકવેરા વિભાગે 46,838 કરોડ રૂપિયાનું લક્ષ્ય સિદ્ધ કરવા શરૂ કરી છે કવાયત. તો આવો આ વિશે જોઈએ એક અહેવાલ. ગુજરાત આયકર વિભાગે ₹46,838 કરોડનું ટાર્ગેટ પૂરું કરવા માટેની કવાયત શરૂ કરી દીધી છે. વિમુદ્રીકરણ અને જીએસટીને લઈને આ ટાર્ગેટ પૂરું કરવું મુશ્કેલ લાગતું હતું ત્યારે ગુજરાત આયકર વિભાગ પ્રિન્સિપલ ચીફ કમિશનર એ.કે. જયસ્વાલે ડિસેમ્બર 2017 સુધીમાં 31,818 કરોડનું લક્ષ્ય પૂરું કરી દીધું હોવાનો દાવો કર્યો છે. સાથે સાથે આગામી 3 મહિનામાં ટાર્ગેટ પૂરો કરી દેવામાં આવશે તેમ જણાવ્યું હતું. જો ઇમ્પેક્ટ પડા હૈ જીએસટી કા ઓર ડિમોનેટાઇઝેશન કા, બહોત હી પોઝિટિવ इम्पैक्ट हुआ है. जिस तरह से रिटर्न्स बढ़ते जा रहे हैं हमें ऐसा लग रहा है कि लोग ऑलरेडी तैयार हो चुके हैं कि जब उनकी सेल्स या परचेजेस सारे पारदर्शी सामने आ जाते हैं तो फिर अब छुपाने को बचा क्या है. लास्ट ईयर करीब 31 लाख रिटर्न्स फाइल हुए थे, इस बार 45 लाख रिटर्न फाइल हुए, करीब इस बार 43% ज्यादा है. एक्चुअली ग्रॉस ग्रोथ में बहुत फर्क है. जो लास्ट ईयर का कलेक्शन था वो करीबन 40,000 करोड़ था और इस बार हम लोग एक्सपेक्ट कर रहे हैं 48,000 करोड़.
જો કે વિમુદ્રીકરણને લીધે ગુજરાતમાં કરદાતાઓની સંખ્યામાં અધર કહી શકાય તેટલા 1,36,395 કરદાતાઓ વધી ગયા છે, જેને લઈને ટેક્સની આવકમાં પણ આગામી દિવસોમાં ચોક્કસ વધારો થઈ શકે છે. પર્સેન્ટેજ વાઇઝ દેખા જાય તો અમારા ગ્રોથ કરીબ 17% છે, વિચ ઇઝ વેરી ફેર એન્ડ વેરી પોઝિટિવ. એન્ડ આઈ ફીલ કે મેરે ખ્યાલ સે અગલે મહિનો મેં યે બઢેગા હી. જો કે કર્મચારીઓના ટીડીએસ કાપી સરકારી તિજોરીમાં જમા નહીં કરાવતી 755 જેટલી કંપનીઓ અને સંસ્થાઓ સામે આયકર વિભાગે પ્રોસિક્યુશનની કામગીરી શરૂ કરી દીધી છે. નોટબંધીના હિસાબે ટ્રાન્સપરન્સી વધી ગઈ છે. ટ્રાન્સપરન્સી વધી ગઈ છે એટલે જે કંઈ ખોટું કરતા હોય કે રિટર્ન ના ભરતા હોય એના ઉપર તરત જ કોઈ પણ જાતની એક્શન લઈ શકાય એવી પરિસ્થિતિ ઉભી થઈ ગઈ છે. એટલે ભલે ઝીરો આવક બતાવતા હોય પણ છતાં પણ દરેક જણે રિટર્ન ભરવું એક આવશ્યક થઈ ગયું છે અને કમ્પલસરી થઈ ગયું છે. જે કોઈ પણ વસ્તુ સંતાડવા કે છુપાવવાનો કોઈ પણ જાતનો માર્ગ ના રહે એટલા માટે જરૂરથી અને ચોક્કસ રિટર્ન ભરવું આવશ્યક જણાવ્યું છે. એટલે ઘણા બધા રિટર્નો ભરાયેલા છે. આટલું જ નહીં, રીડા ડિફોલ્ટરોને રાજ્યભરમાંથી 1370 મિલકતો ટાંચમાં લઈ આગામી દિવસોમાં તેની હરાજી કરવાની કવાયત શરૂ કરી દીધી છે. જો ડિફોલ્ટરો સરકારી જોગવાઈ મુજબ કુલ ડિમાન્ડના 20% રકમ 31 માર્ચ સુધીમાં ડિપાર્ટમેન્ટમાં જમા નહીં કરાવે તો તેમની ઓફિસો, ઘર અને મિલકતો પર ડિપાર્ટમેન્ટ ત્રાટકશે. ત્યારે જો પરિસ્થિતિથી બચવું હોય તો ડિફોલ્ટરો તરત જ 20% રકમ જમા કરાવે તેવી ડિપાર્ટમેન્ટ દ્વારા ચેતવણી આપવામાં આવી છે. ભારતે કોરોનરી ઇન્ટરવેન્શન ક્ષેત્રે અભૂતપૂર્વ સિદ્ધિ હાંસલ કરી છે. વિશ્વની પ્રથમ એવી વાસ્ક્યુલર રોબોટિક્સ પદ્ધતિ હવે ભારતમાં ઉપલબ્ધ બની છે. જોઈએ એક રિપોર્ટ. વિશ્વવિખ્યાત કાર્ડિયોલોજીસ્ટ ડોક્ટર તેજસ પટેલ ભારતમાં વાસ્ક્યુલર રોબોટિક્સ ટેકનોલોજી દ્વારા સારવાર આપતા પ્રથમ કાર્ડિયોલોજીસ્ટ બન્યા છે. ડોક્ટર તેજસ પટેલે વ્યાવસાયિક ધોરણે સૌપ્રથમ કોરપાથ જીઆરએક્સ લગાવવાની જાહેરાત કરી હતી, જે યુએસ બાદ ભારત દેશમાં પ્રથમ વાસ્ક્યુલર રોબોટિક્સ સિસ્ટમ છે. એન્જિયોપ્લાસ્ટી સ્ટેન્ટિંગની અંદર આપણે જે કેથલેબની અંદર પેશન્ટને લઈ અને અમે લોકો ખાંડાની નળીમાંથી બલૂનથી બ્લોક ખોલીને સ્ટેન્ટ મૂકીએ છીએ, એ કામ, એ જે હાથનું કામ છે એ રોબોટથી સંચાલિત અમે એપેક્સ આર્ટ ઇન્સ્ટિટ્યૂટમાં પહેલો જ રોબો જે વસાવ્યો એ અમેરિકા બહારનું, આખી દુનિયાનું, યુરોપ, એશિયા, ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા વચ્ચેનું પહેલું ઇન્સ્ટોલેશન છે. અને આ રોબો એટલું બધું સુપર કોમ્પ્યુટર એટલું પાવરફુલ છે અને એની એટલું અદ્યતન છે કે એનાથી નાનામાં નાની ક્ષતિ પણ નાબૂદ થઈ શકે એવું છે. અને 1-1 મિલીમીટરના પ્રિસિશનને એક્યુરસીથી અમે કામ કરી શકીએ છીએ અને દર્દીની સેફટી ખૂબ વધી જાય છે. ડોક્ટર તેજસ પટેલે જણાવ્યું હતું કે ભારતમાં કોરોનરી આર્ટરી ડિઝીઝના દર્દીઓની સંખ્યામાં ચિંતાજનક રીતે થઈ રહેલા વધારાને પહોંચી વળવા માટે સર્વશ્રેષ્ઠ ટેકનોલોજીની આવશ્યકતા છે. રોબોટ મશીનથી ઓપરેશન કરીએ બહુ સારું, સક્સેસ થયું છે. ફર્સ્ટ ક્લાસ રીતે, કોઈ તકલીફ નથી, બહુ સારું છે. આવું થવું જ જોઈએ. કોઈ બી દર્દી કોઈ બી ડોક્ટર પાસેથી શું એક્સપેક્ટ કરે કે ભાઈ પ્રોસીજરની સક્સેસ રેટ 100% હોવી જોઈએ અને પ્રોસીજરનો કોમ્પ્લિકેશન રેટ 0% હોવો જોઈએ. કોઈ વસ્તુની સક્સેસ 100% નથી હોતી, કોઈ બી પ્રોસીજરનો કોમ્પ્લિકેશન રેટ 0 નથી હોતો, પણ આ રોબોની મદદથી 100ની ખૂબ નજીક સક્સેસ રેટ અને 0ની ખૂબ નજીક કોમ્પ્લિકેશન રેટ જાય એ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. 61 કેસ કર્યા છે. 5 કેસ એવા છે કે જેમાં 3 કે 4 બ્લોક ખોલવાના હોય, એમાંથી કદાચ 1 કે 2 બ્લોક એવા હોય કે જેમાં અમને લાગે કે આ સ્ટેજે અમારે રોબોથી કરવા જેવું નથી તો એને અમે મેન્યુઅલમાં કન્વર્ટ કર્યા છે. પણ 1 પણ કેસ એવો નથી થયો કે જેમાં રોબો ફેલ થયો. આજે જ્યારે હૃદયરોગના દર્દીઓની સંખ્યા દિવસે ને દિવસે ચિંતાજનક રીતે વધી રહી છે, ત્યારે અત્યાધુનિક સારવાર દર્દીઓ માટે વધુ કારગત નીવડશે. રોબોટિક્સ પદ્ધતિને કારણે મળતી સારવાર વધુ સુનિયોજિત અને વધુ સલામત હશે તેવી આશા રાખવામાં આવી રહી છે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. કાશ્મીર ખીણ વિસ્તારમાં ભારે બરફવર્ષા થવા સાથે સમગ્ર ઉત્તર ભારતમાં ઠંડીનું મોજું પ્રવર્તી રહ્યું છે. રાજધાની દિલ્હીમાં શનિવારે લઘુત્તમ તાપમાન 4.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. આ તાપમાન મોસમનું સૌથી નીચું તાપમાન હતું. રાજધાનીમાં ગાઢ ધુમ્મસને કારણે સડક, રેલવે અને વિમાન વ્યવહાર પણ પ્રભાવિત થયો હતો. પંજાબ અને હરિયાણામાં પણ હાડકંપાવતી ઠંડી પડી રહી છે. આ રાજ્યોમાં પણ ધુમ્મસ છવાયેલું રહેતા જનજીવન ખોરવાયું હતું. ઉત્તર પ્રદેશમાં પણ કડકડતી ઠંડી પ્રવર્તી રહી છે. રાજસ્થાનમાં શ્રીગંગાનગર સૌથી ઠંડુ સ્થાન રહ્યું. અહીં 1.9 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જમ્મુ કાશ્મીરના લદ્દાખ વિસ્તારના લેહ ક્ષેત્રમાં લઘુત્તમ તાપમાન -15 ડિગ્રી નોંધાયું હતું.
હિમાચલમાં પારાની શૂન્યની નીચે રહેતા સરોવરો જામી ગયા છે. જમ્મુ કાશ્મીરના કુપવાડા ખાતે સર્જાયેલી હિમપ્રપાતની ઘટનામાં 10 મૃત્યુ નોંધાયા છે. રાજ્ય સરકારે મૃતકોના પરિવારજનોને રૂપિયા 4 લાખનું વળતર આપવા જાહેરાત કરી છે. ઘાયલોને પણ રૂપિયા 12,600નું વળતર ચૂકવાશે. ગુજરાત કેન્સર સોસાયટીના કોમ્યુનિટી ઓન્કોલોજી સેન્ટર કેન્સર સામે જીત મેળવેલ બાળકો માટે ગઈકાલે વાસણા ખાતે પતંગોત્સવનું આયોજન કરાયું હતું, જેમાં કેન્સરનો ભોગ બનેલા નાના બાળકોને સારવાર આપ્યા બાદ તેઓ સાજા થઈને કેન્સર ઉપર વિજય મેળવ્યો હોય તેવા બાળકોને આજે સંસ્થા તરફથી પતંગ દોરી અને કેપ આપવામાં આવી હતી. આ અંગે વધુ જણાવતા ગુજરાત કેન્સર સોસાયટીના સીઈઓ ડોક્ટર ગીતા જોશીએ જણાવ્યું હતું કે બાળકોને પ્રોત્સાહન મળે તેમજ બીજા બાળકો જે કેન્સરગ્રસ્ત છે તેઓ કેન્સર સામે હિંમતથી સારવાર કેળવી શકે તેમને દર વર્ષે જુદા જુદા તહેવારોમાં બાળકોને પ્રોત્સાહન આપવામાં આવે છે. બાળકો પણ પતંગ દોરી મળવાથી ખુશ દેખાતા હતા. સાથે જ આ સમાચાર બુલેટિન સમાપ્ત થાય છે. નમસ્કાર.